हाय फ्रेंड्स, गुड मॉर्निंग। अपने संकीर्ण संयोजनों प्रकरण चालू छे। छेल्ला लेक्चर में आपणे एवुं समझ्या के धातु आयन साथे चार लिगेन होय तो एना बे प्रकारना भौमितिक आकारो मळे। एक तमने समतलीय समचौरस मळे अने बीजू समचतुष्फलकीय आकार मळे। प्रश्न ए आव्यो કે ક્યારે આપણને સમતલીય સમચોરસ આકાર મળે ને ક્યારે આપણને સમચતુષ્ફલકીય આકાર મળે। એના માટે આપણે જ્યારે કક્ષકોની ભરણી કરી અને લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને જે પ્રકારનું સંકરણ થાય એ પ્રકારના સંકરણને આધારે આપણે જો sp3 સંકરણ થયું હોય તો સમચતુષ્ફલકીય આકાર કીધો, DSP2 સંકરણ થયું હોય તો આપણે સમતલીય સમચોરસ આકાર કીધો। સાથે સાથે જો પ્રબળ લિગેન જોડાયેલા હોય સાયનાઇડ જેવા તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય। નિર્બળ લિગેન ક્લોરાઇડ છે કે એમોનિયા છે એ જોડાયેલા હોય તો ફેર ગોઠવણી ન થાય અને આપણે એવું સમજી શકીએ કે જે તમને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મળવી જોઈએ એમાં ફેરફાર થઈ શકે છે અને આપણને અનુચુંબકીય અથવા પ્રતિચુંબકીય ગુણધર્મ એ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય કહેવાય અને જો યુગ્મિત બધા જ ઇલેક્ટ્રોન હોય તો એને પ્રતિચુંબકીય આપણે એનો ગુણધર્મ જાણી શકીએ છીએ। તો આજે આપણે સવર્ગાંક 6 વાળા જે સંકીર્ણ સંયોજનો છે જેમાં 6 લિગેન છે એની અંદર આપણે અષ્ટફલકીય જેનો આકાર હોવાનો એમાં આપણી પાસે 2 વિકલ્પ નથી, પણ એના ચુંબકીય ગુણધર્મની અંદર આપણને 2 વિકલ્પો મળી શકે જે આપણે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ભરણીને આધારે નક્કી કરી શકીએ છીએ। તો હું સાંભળી સ્કૂલ વતી હજી સર આપ સર્વનું સ્વાગત કરું છું। તમે લોકો ખૂબ મહેનત કરો, તમારું કોન્સન્ટ્રેશન જરાય વીક ન કરો। સંજોગો વિપરીત છે, આપણને ખબર છે, કોરોનાએ બહુ સખત ભરોડો લીધો છે, એટલે ઘરમાં રહી અને તમને મળેલા સમયનો તમે પોઝિટિવ યુઝ કરો અને ખૂબ મહેનત કરી અને તમારા ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખો એવી શુભેચ્છા સાથે આજે આપણે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતા એના ભૌમિતિક આકારને આધારે અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આપણે ચુંબકીય ગુણધર્મ અને એની ચુંબકીય ચાકમાત્રાની કિંમતની ચર્ચા કરશું। તો આજે આપણે સૌથી પહેલા સમજીએ છીએ પહેલું અષ્ટફલકીય ગુણધર્મવાળું સંકીર્ણ સંયોજન Fe(CN6)4-। તમે સમજી શકો છો કે CN છે એ -1 છે, એને 6 વડે ગુણો એટલે -6 થાય। જો આ +2 હોય Fe નો તો જ -4 વધે, એટલે તમારે Fe નો ઓક્સિડેશન આંક +2 છે એ સાબિત કરવાનું પહેલા અને પછી એનું નામકરણ કરવાનું। તો નેગેટિવ આયન હોય એટલે ધાતુને એટ લાગે, લિગેનને ઓ લાગે, એટલે આનું નામકરણ આપણે એવું કહી શકીએ કે હેક્ઝાસાયનો ફેરેટ ઓક્સિડેશન આંક 2 અને પછી લખવાનું આયન, કારણ કે અહીંયા તમને વીજભાર બતાવ્યો છે। હવે આનો આપણે ભૌમિતિક આકાર કેવો હોય અને એનો ચુંબકીય ગુણધર્મ શું હોય એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો એના માટે આપણે સૌથી પહેલાં ફેરિકનો પરમાણુ ક્રમાંક કેટલો છે એ જાણવું જોઈએ। તો ફેરિકનો પરમાણુ ક્રમાંક 26 છે, એટલે આપણે 26 ઇલેક્ટ્રોન પહેલાં સમજીએ। તો અહીંયા હું લખું Fe, અહીંયા 26 લખું છું સમજવા માટે। આર્ગોનની અંદર 18 ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી આપણી પાસે અહીંયા આવે 3D અને 4S આવે, તો 4Sની અંદર પહેલાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય એટલે 18 ને 2 20 થયા અને અહીંયા આપણે 6 ઇલેક્ટ્રોન ભરીએ તો
तो 20 ने 6 26 થાય એટલે 20 ને 1 21 22 23 24 25 અને 26 હવે આપણે વાત કરવાની છે Fe2+ Fe2+ એટલે તમારે બે ઇલેક્ટ્રોન ફેરી ગુમાવે તો બાહ્ય કક્ષાના બે ઇલેક્ટ્રોન ફેરી ગુમાવશે એટલે અહીંયા આવી જશે 4s અહીંયા આવે 4p બરોબર અને પછી આપણે જો આગળ વાત કરવાની થાય ભવિષ્યમાં તો અહીંયા 4d લખશું તો આ બે ઇલેક્ટ્રોન છે ઈ Fe2+ ના બે ઇલેક્ટ્રોન આવ્યા જશે એટલે આપણી પાસે 4s2 છે ઈ ખાલી થઈ જશે એટલે 4s2 ખાલી થઈ જાય તો બાકીના ઇલેક્ટ્રોન આપણે એમનેમ લખીએ હવે તો કે સાયનાઇડ છે ઈ પ્રબળ લિગેન્ડ છે એટલે FeCN6 4- માટે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થશે એટલે કે આ ઇલેક્ટ્રોન અહીં આવી જાય અને આ ઇલેક્ટ્રોન અહીં આવી જાય એટલે આપણી પાસે 3d ની બે કક્ષકો ખાલી પડે એટલે આપણે 3d ની બે કક્ષકો ખાલી કરી અને આપણે એની નવી ઇલેક્ટ્રોન રચના સમજીએ 1 2 3 4 અને 5 આ બે અહીંયા બે અને અહીંયા બે 6 ઇલેક્ટ્રોન છે કુલ 2 3 4 5 6 બે તેરી 6 ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થાય શું કરવા થાય તમને ખબર છે કારણ કે CN પ્રબળ લિગેન્ડ છે પછી અહીંયા આપણે લખીએ 4s અહીંયા લખીએ આપણે 4p બરોબર આ છે 4p હવે આપણે CN છે એ 6 જોડાયેલા છે એટલે 6 CN છે એ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલે 1 CN બીજો CN ત્રીજો CN ચોથો CN પાંચમો CN અને છઠ્ઠો CN 6 CN 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે આપણે આ ઇલેક્ટ્રોન યુગ્મ CN ના બતાવીએ એ દાન કરશે ઇલેક્ટ્રોનને કક્ષકમાં દાન કરેલા ઇલેક્ટ્રોનને ભરવા માટે એની સંજ્ઞા આપણે ચોકડી સ્વરૂપે બતાવીએ છીએ આ એક ઇલેક્ટ્રોન યુગ્મ આ બીજો ઇલેક્ટ્રોન યુગ્મ આ ત્રીજો ઇલેક્ટ્રોન યુગ્મ આ ચોથો ઇલેક્ટ્રોન યુગ્મ આ પાંચમો ઇલેક્ટ્રોન યુગ્મ અને આ છઠ્ઠો ઇલેક્ટ્રોન યુગ્મ એનો મતલબ એમ થયો કે આની અંદર સંક્રમણ કેવું થયું તો કે d2 થયું આ d2 છે પછી s છે અને આ p3 થયું એટલે આપણને જે સંક્રમણ મળ્યું ઈ સંકરણ આપણને મળ્યું સંકરણ મળ્યું d2sp3 આકાર મળે આપણને અષ્ટફલકીય હવે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય ગણીએ તો આની અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી જો અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો એને શું કહેવાય તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો આનો ગુણધર્મ થાય પ્રતિચુંબકીય એટલે આ પ્રતિચુંબકીયનો ગુણધર્મ થયો અને ચુંબકીય ચાક માત્રા મ્યુ ની કિંમત આવે 0d/0d બરોબર તો અહીંયા આપણે એવું સમજ્યા કે જ્યારે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય અને એની ચુંબકીય ગુણધર્મની અંદર તમે વિવિધતા જોઈ શકો જ્યારે પણ તમે આ રીતે એના ચુંબકીય ગુણધર્મની વાત કરતા હો ત્યારે તમારે જે ધાતુ આયન હોય એનો પરમાણુ ક્રમાંક તમને મોઢે હોવો જોઈએ જ્યાં સુધી પરમાણુ ક્રમાંક તમને ખબર નહીં હોય ત્યાં સુધી તમે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ભરી શકશો નહીં બીજું તમારે એ ધારવાનું કે ફેરસ છે કે ફેરિક છે એ નક્કી કરવાનું તો અહીંયા આ ફેરસ સ્વરૂપે છે અને જ્યારે Fe3+ હોય ત્યારે એને ફેરિક કહેવાય ફેરિક સાથે જ્યારે તમે કોઈ પણ પ્રબળ કે નિર્બળ લિગેન્ડ જોડો અને ફેરસ સાથે તમે પ્રબળ કે નિર્બળ લિગેન્ડ જોડો લિગેન્ડની સંખ્યા ભલે સરખી હોય પણ એવું બની શકે કે એના ચુંબકીય ગુણધર્મમાં ફેરફાર હોઈ શકે હવે આપણે Fe3+ વાળું એક સંકીર્ણ સંયોજન જોઈએ અને આજે આપણને પ્રતિચુંબકીય ગુણધર્મ વાળું સંયોજન મળ્યું જેમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી હવે આપણે Fe3 વાળું ઉદાહરણ જોઈએ તો આપણને આઈડિયા આવે કે ભલે લિગેન ઇને હોય પણ જ્યારે ધાતુ આયનની
ઓક્સિડેશન આંક બદલાય ત્યારે એના ચુંબકીય ગુણધર્મની અંદર ફેરફાર આવી શકે. બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા ક્લિયર થઈ ગયું તમારે Fe છે એ ધાતુ આયન છે એટલે આપણે પહેલા એના 26 ઇલેક્ટ્રોન બતાવ્યા 18 ને 2 20 ને 2 22 23 24 25 26 Fe2+ આનો ઓક્સિડેશન આંક નક્કી થયો 4s બાહ્ય કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન વહ્યા ગયા એટલે Fe2+ ની આ ઇલેક્ટ્રોન રચના થઈ. પછી જ્યારે તમે CN લિગેન્ડને અહીંયા જોડો છો ત્યારે એના ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થાય. અહીંયા પુનઃ ગોઠવણી વાળી ઇલેક્ટ્રોન રચના લખવાની નહીં. જ્યારે પ્રબળ લિગેન્ડ જોડાશે ત્યારે જ પુનઃ ગોઠવણી વાળી ઇલેક્ટ્રોન રચના લખવાની. અને પછી જેટલી ડી કક્ષક એસ કે પી કક્ષક ખાલી પડે એમાં પ્રબળ લિગેન્ડ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એને આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે કયા પ્રકારનું સંકરણ થયું અને કેટલા એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બરોબર, સમજી લીધું તમે? પરફેક્ટ. થોડુંક ચોપડી કરતા આપણે જુદું જઈએ છીએ પણ જેઈ નીટ માટે તમારી પાસે ફંડા ક્લિયર કરવા માટે આ મેથડ તમને ખૂબ ઉપયોગી થશે. હવે આપણે જોઈએ છીએ Fe3+ માટે. ભલે મારે બીજી વખત એનું એ લખવું પડે, મને પ્રોબ્લેમ નથી. હું ધારું તો આમાંનામાં થોડું ભૂસીને ફરીથી તમને સમજાવવા માટે પ્રયત્ન કરી શકું પણ એવું મારે કરવું નથી. હું બીજું ઉદાહરણ લઉં છું તમારી માટે.